नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर आपने आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपने जे बजेट 2023 में आयुष्मान कार्ड ने लईने महत्वपूर्ण जाहेरात करवामां आवेली छे तेना विशे विगतवार माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो आपने आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आवी ज अवनवी माहितीना वीडियोनुं नोटिफिकेशन सौथी पहेला तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, राज्य बजेट 2023 में आयुष्मान कार्ड ने लईने महत्वपूर्ण जाहेरात करवामां आवेल छे, जे अंतर्गत रुपया 10 लाख सुधीनी सारवार विनामूल्ये आपवामां आवशे तेवी जाहेरात करवामां आवेली छे। तो जाणो विगतवार माहिती आ વિડિયોમાં। તો આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો હવે હું તમને ન્યૂઝપેપરનું કટિંગ બતાવું અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ। પીએમજેમાં 10 લાખ સુધીની તબીબી સારવાર વિનામૂલ્યે મળશે। જી હા મિત્રો, પીએમજે એટલે કે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના, તો તે અંતર્ગત આપવામાં આવતા આયુષ્માન કાર્ડમાં રૂપિયા 10 લાખ સુધીની તબીબી સારવાર છે તે વિનામૂલ્યે મળશે। તો રાજ્ય બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલી છે, તે અંતર્ગત પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત જે આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે તેમાં 10 લાખ રૂપિયા સુધીની તબીબી સારવાર વિનામૂલ્યે આપવાની જાહેરાત પણ કરવામાં આવેલી છે। તો બિનસંચારી રોગોને અટકાવવા અને નિયંત્રણ માટે 1,745 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। તો તેની વિગતવાર માહિતી જોઈએ કે ગુજરાતના લોકોનું આરોગ્ય સુધારવા સરકારે આરોગ્ય વિભાગને 15,182 કરોડનું બજેટ ફાળવ્યું છે, જે અંતર્ગત જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે 9,263 કરોડ તેમજ તબીબી સેવાઓ માટે 1,278 કરોડનો ખર્ચ કરાશે તેવી જાહેરાત કરેલી છે। તો મિત્રો, ભાજપે ચૂંટણી પહેલાં તેના ઢંઢેરામાં તબીબી સારવારનો ખર્ચ કે જે 5 લાખની મર્યાદામાં મળતો હતો તેને વધારી અને 10 લાખ કરી શકાય તેવી જાહેરાત કરી હતી અને તે અંતર્ગત આ બજેટમાં પણ તેની જોગવાઈ કરવામાં આવેલી છે। તો તે અંતર્ગત જોઈએ કે બિનસંચારી રોગો છે તેને અટકાવવા અને નિયંત્રણમાં લેવા માટે 1,745 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે, જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મફત તબીબી સારવાર માટે 1,600 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। તો આમ જ્યાં 1,600 કરોડની જોગવાઈ અંતર્ગત જે આયુષ્માન કાર્ડ મળે છે તેમાં આપણને 10 લાખ સુધીની તબીબી સારવાર એકદમ વિનામૂલ્યે આપવામાં આવશે। આ ઉપરાંત મિત્રો, 15મા નાણાપંચ હેઠળ આરોગ્ય કેન્દ્રની સુવિધા વધારવા માટે 643 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે, જ્યારે આરોગ્ય સુવિધાને સુધારવા વર્લ્ડ બેંકની સહાયથી શરૂ કરાયેલી શ્રેષ્ઠ ગુજરાત હેઠળ 350 કરોડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે। સાથોસાથ કસ્તુરબા પોષણ સહાય સહિતની જે મહિલાલક્ષી યોજનાઓ છે તેના માટે 324 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે, જ્યારે શહેરી આરોગ્યની સેવામાં વધારો કરવા માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। તેની સાથે જ હેલ્થ ઇન્ફ્રા મિશન માટે પણ 270 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે, જ્યારે જિલ્લા અને પેટા કક્ષાની હોસ્પિટલોના બાંધકામ માટે 57 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। સાથોસાથ એમ્બ્યુલન્સની સેવા વિસ્તારવા માટે 198 જેટલી નવી વાનો ખરીદવા માટે 55 કરોડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે અને મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સુવિધા માટે 3,997 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। સાથે જ સરકારી મેડિકલ કોલેજ અને તેને સંલગ્ન હોસ્પિટલ માટે પણ 355 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને નવી મેડિકલ કોલેજ સ્થાપવા અને ખાનગીને સાધનો આપવા માટે 130 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। આ ઉપરાંત મિત્રો, અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થપાશે તે માટે પણ જોગવાઈ કરવામાં આવેલી છે અને નર્સિંગ શિક્ષણ સઘન બનાવી અને નર્સોની ઉપલબ્ધિ માટે 5 નવી કોલેજો શરૂ કરાશે તેવી પણ જાહેરાત કરવામાં આવેલી છે અને આયુષની જે વિવિધ યોજનાઓ છે તેના માટે 377 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખોરાક તથા દવાના નમૂનાની ચકાસણી માટેના જે લેબ છે તે લેબ માટે પણ 8 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। તો મિત્રો, આ પ્રમાણે જે આરોગ્યનું બજેટ છે તે 15,182 કરોડનું છે અને તે અંતર્ગત મેડિકલ કોલેજોના શિક્ષણમાં અને આરોગ્ય સગવડ માટે છે તે 3,997 કરોડ ખર્ચાશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે। તો મિત્રો, આ પ્રમાણે જે આયુષ્માન કાર્ડ યોજના માટે જે 1,600 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તે અંતર્ગત આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ સુધીની જે તબીબી સારવાર છે તે આવનાર સમયમાં વિનામૂલ્યે આપવામાં આવશે તે જાહેરાત કરવામાં આવેલી છે। તો મિત્રો, આશા રાખું
કે બજેટમાં કરવામાં આવેલી જાહેરાત વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।